नमस्कार, बोलीलालमां आपનું સ્વાગત છે અને હું છું બરકતુલ્લાહ ખત્રી. પંચમહાલના પાવાગઢ જે મંદિર આવેલું છે એ સાઈડ પર એક ખૂણિયા મહાદેવ નામનો એક ધોધ છે. એ ધોધ પાસે રસ્તામાં કોતરમાં પાણીનો પ્રવાહ આવી ગયો હતો. અત્યંત વરસાદ પડવાને કારણે ત્યાં કોતરમાં ખૂબ પાણી આવ્યું હતું અને કોતરમાં પૂર જેવું પાણીનો પ્રવાહ વહેતો થતાં ખૂણિયા મહાદેવ ખાતે જે ધોધ છે ખૂણિયા મહાદેવનો તે જોવા ગયેલા પ્રવાસીઓ 70 પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા હતા અને એ પ્રવાસીઓ ફસાઈ જવાને કારણે એમને બચાવ માટે રેસ્ક્યુ માટે જ્યારે કોલ મળતા જે PSI છે પાવાગઢના PSI સિંહ સાહેબ તે અને જે તેની સ્થાનિક બચાવ કામગીરી માટેની ટીમ છે તે પણ ત્યાં દોડી ગઈ હતી અને 70 વ્યક્તિઓ ફસાયેલા હતા એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને ત્યાં ધોધ પાસે આજુબાજુ પણ તપાસ કરી અને કોઈ પણ વ્યક્તિ ફસાયો નથી એની એમણે પુષ્ટિ કરી હતી અને સલામત રીતે સૌને બહાર કાઢી એમને ઘરે રવાના કર્યા હતા. આ ઘટનાને લીધે ગુજરાત પોલીસની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ જે ઘટના છે તે એક પોલીસ માટે પણ માઇલસ્ટોન ગણાય, કારણ કે પોલીસ માટે એક સિંઘમ પ્રકારની છાપ હોય છે. પોલીસ એટલે લોકોને જે પ્રકારની અનુભૂતિ થતી હોય છે તે સારી થતી હોતી નથી. લોકો કાયદાઓનું પાલન કરવા માટે પોલીસ કડકાઈ કરતી હોય છે ત્યારે સામાન્ય વર્ગમાં એક પ્રકારની નકારાત્મક ફિલિંગ પણ હોય છે. જ્યારે આ પાવાગઢમાં જે પ્રકારનો બનાવ બન્યો એનાથી પોલીસ પ્રત્યે લોકોને સહાનુભૂતિ અને લાગણીના ધોધ વહેતો થયો છે. આજે પાવાગઢ ખાતે રવિવાર હોવાથી પાવાગઢ માચી ખાતે તેમજ વડા તલાવ તેમજ ગાબડિયા હનુમાન ખાતે પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા અને નાયબ પોલીસ અધિક્ષક હરોલના સૂચના પ્રમાણે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. બપોર પછીના સમયે પાવાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદને કારણે ડુંગરમાંથી પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો અને ખૂણિયા મહાદેવ જતા રસ્તામાં આવતા કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો, જેના લીધે આશરે 70 લોકો સામેની ઢેળમાં ફસાઈ ગયા હતા. જેથી પોલીસને જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને તથા લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી અને PSI PN સિંહ તથા પાવાગઢ પોલીસ સ્ટાફના માણસો સાથે દોડા લઈ ખૂણિયા મહાદેવ ખાતે તાત્કાલિક અસરથી પહોંચી ગયા હતા અને કોતરની સામે 10 પર દોરડું બાંધી દઈ તમામ લોકોને પ્રવાહ વચ્ચે ઊભા રહી જીવના જોખમે કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસે પોલીસના સ્ટાફ સાથે ધોધ સુધી તપાસ કરવામાં આવી હતી. અંદરના ભાગે કોઈ ફસાયેલ ન હતું અને કોઈ અનિચ્છીય બનાવ બનવા પામેલ નથી અને આ બાબતની પોલીસની સારી કામગીરીની સમગ્ર ગુજરાતમાંથી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સહિત મધ્ય ગુજરાતમાંથી ખાસ કરીને આ વિસ્તારમાંથી મધ્ય ગુજરાતમાંથી એમની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને જે 70 માણસો જે હાલ બહારથી આવ્યા હતા ફરવા માટે આવ્યા હતા તે પર્યટકોને પણ બચાવી દેવા હતા. લોકોમાં ખૂબ લાગણી બીજા ના જશો એક એક શાંતિથી ધીમે 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 અરે તમને ખબર આખી થિયરી મેં સમજી સમજી આખો ઉચકી લે પછી મૂકવાનો ધમા તું દોડું પકડજે ધમા ધમા દોડું પકડજે બહુ જલ્દી હે ક્યા બહુ જલ્દી હે ધીમે ધીમે નિકલ એ રુકો પીછે
तू रुक, तू बैठ, ऊपर ले जाओ, अरे बाहर तो ले जाओ, मानव तो है। एक एक करके, एक एक करके। एक एक करके, एक एक करके, एक एक आओ जो। हाँ તમારો વિડિયો ઉતારીને આપવો પડે, જો આપે ભૂલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।